આવી ગઈ છું તમારી પાસે દેશી રેડિયો શોના આ કાર્યક્રમમાં. હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. જેવી રીતના આપણે દર વખતે અલગ અલગ વાનગીઓ શીખતા જ રહીએ છીએ, તેમાંની આજે એક એકદમ અલગ જ વાનગી આપણે શીખવાના છીએ. કઈ વાનગી એ તમને હું નહીં કહું, કારણ કે એ તમારા માટે સરપ્રાઈઝ છે. તો એ વાનગી આપણે જાણીશું જઈને સોનલબેનના રસોડે. આપણે અવારનવાર રસોઈની રાણી સોનલબેનની પાસે અને સોનલબેનના રસોડે જતા જ રહીએ છીએ અને એ ઘણી બધી નવી વાનગીઓ આપણને શીખવાડે છે. તો આજે કઈ વાનગી શીખવાડવાના છે એ આપણે ચલો જલ્દીથી જઈએ સોનલબેન પાસે અને સોનલબેનના રસોડે કે આજે કઈ વાનગી બનવાની છે. તો ચાલો જઈએ. તો દર્શક મિત્રો, હું આવી ગઈ છું સોનલબેનના રસોડે. જેવી રીતે દર વખતે સોનલબેન આપણને અલગ અલગ વાનગીઓ શીખવે છે, તો આજે પણ મને આ બધી સામગ્રીઓ જોઈને એમ થાય છે કે તમે કંઈક યુનિક બનાવવાના છો. તો આજે આપણે સોનલબેન શું બનાવવાના છીએ? હા પાયમ, આજે અલગ બનાવવાના છીએ. હું દર્શક મિત્રો માટે લઈને આવી છું ફાલુદાની સેવ, જે બજારમાં રેડીમેડ સેવ મળે છે, પણ એને ઘરે બનાવવી હોય તો કેમ બનાવવી, એ માટે હું આજે તમને બનાવીશ ફાલુદા સેવ અલગ અલગ કલરમાં કેવી રીતે બનશે. ઓકે, એટલે બજારમાં આપણને કેટલા કલરની, બધા જ કલરની સેવ અવેલેબલ થઈ જાય છે? ત્યાં કલર નાખેલો હોય છે, વ્હાઈટ કલરની જ હોય છે, પણ એ પણ આપણે ઘરે આવીને બનાવવી પડે છે. ઓકે, એટલે અત્યારે આપણે એ જ શીખવાનું છે કે ફાલુદો બનાવવા માટે પહેલાં તો મેઇન આપણે સેવ કઈ જોઈએ છે, તો એ બહારથી લેવાની બદલે આપણે ઘરે જ બનાવી શકીએ, એકદમ ઇઝી રીતે બનાવી શકીએ અને એકદમ બચતથી બનાવી શકીએ. હા, બચત આમાં બહુ જ છે. તો ગૃહિણીઓ નોટ પેન સાથે રાખશો અને જોઈ લેજો અને રેસીપી લખી લેજો કે કેવી રીતે બનાવવાની છે. ફાલુદા સેવ બનાવવા માટે આપણે જોશે તપકીરનો લોટ, પીળી સેવ બનાવવા માટે પીળો કલર, લીલી સેવ બનાવવા માટે લીલો કલર, બર અને પાન. ફટાફટ બની જશે અને સ્પેશિયલી આ ફાલુદા માટેની જ સેવ છે ને, આને કોઈ બીજી વસ્તુ આપણે યુઝ કરી શકીએ? હા, આપણે ફાલુદા કુલ્ફીમાં પણ યુઝ કરી શકીએ. ઓકે, એટલે ફાલુદાની કોઈ પણ આઈટમ હોય તો આપણે આ સેવમાં યુઝ કરી શકીએ છીએ. ઓકે, તો આપણા માટે બહુ જ સરસ બાબત કહેવાય કે કોઈ પણ ફાલુદામાં કોઈ પણ ફાલુદાની આઈટમ હોય એમાં તમે આ સેવ યુઝ કરી શકો છો. તો આ બરાબર શીખી લેજો કે જેથી આગળ જતા ફાલુદાની કોઈ પણ આઈટમ હોય તો આપણી ગૃહિણીઓ કંઈ પાછી ના પડવી જોઈએ. આ મિક્સ થઈ ગયું છે, હવે આપણે પાયન ગેસ ચાલુ કરીશું. મિક્સ થઈ ગયું છે બરાબર તપકીર અને પાણી. આને સતત હલાવતા રહેવાનું છે, એ ધ્યાન રાખવાનું છે કે નીચે ચોટી ન જાય. એટલે આપણે ઉકાળીએ ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાની કે કોઈ પણ વસ્તુ હોય નીચે બેસી ના જાય. બેસી ના જાય છે, આમાં તો ખાસ ધ્યાન રાખવાનું છે. સતત ચલાવતું જ રહેવાનું છે. ત્રણ કલર ની થશે, એક તો વ્હાઈટ તો છે, એ સિવાય પીળો અને લીલો કલર બનશે. ઓકે, તો બહાર તમે બજારમાં લેવા જાઓ છો તો માત્ર એક જ કલરની સેવ મળે છે, અને આપણને સોનલબેને કીધું એમ કે આપણે એને ઘરે આવીને પણ બનાવવી પડે છે. તો સોનલબેન આપણને સાથે સાથે બીજા બે કલરની સેવ પણ બનાવતા શીખવે છે. તો કેવી રીતે શીખવવાના છે અને કેવી રીતે બનાવવાની છે બરાબર નોંધી લેશો. બોલતા ને કેટલી વાર સુધી આપણે આને ચલાવતા રહેવાનું છે? 10 મિનિટ. 10 મિનિટ ચલાવતા રહેવાનું. ઓકે, આ મિશ્રણ હજી વ્હાઈટ કલર જ છે. આ મિશ્રણને આપણે એકદમ ટ્રાન્સપરન્ટ કરવાનું છે. જ્યાં સુધી ટ્રાન્સપરન્ટ ન થાય ત્યાં સુધી એકદમ હલાવતા રહેવાનું છે, સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને નીચે ચોટી ન જાય. તો ગૃહિણીઓ, તમે જોઈ રહી છો ને કે ફાલુદા સેવ બનાવવા માટેનું ખીચું છે એ તૈયાર થઈ ગયું છે. તો પાયલ,
આપણું ફાલુદા સેવ રેડી છે, હવે આપણે સંચામાં પાડીશું. સંચો ઓફિસમાં ને? ઓકે, આજે તો હું પણ, મને પણ એવું સૌભાગ્ય મળ્યું છે કે હું પણ તમારી હેલ્પ કરું. તો આપણા ફાલુદા સેવ બનાવવા માટેનું જે ખીચું, કે જે બેઝિક છે આપણા માટે, એ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એના ત્રણ ભાગ કરીશું. ઓકે, એક ભાગની અંદર આપણે વ્હાઇટ કલર છે, જે વ્હાઇટ છે જ, એટલે વ્હાઇટ રાખીશું. હા, અને બીજાની અંદર આપણે ગ્રીન કલર છે, એના રાખીશું. ત્રણ કલરની આપણે સેવ બનાવવાની છે, તો એના માટે એક તપખીરનો લોટ, કે છે આપણી પાસે વ્હાઇટ કલર એકદમ છે જ, પણ સાથે સાથે બીજા બે કલરની પણ સેવ બનાવવાની છે આપણે. તો એના માટે ગ્રીન કલર સોનલબેને ઉમેરી દીધો છે, ત્યારબાદ હવે યલો કલર પણ આપણે ઉમેરી દઈએ છીએ. ઓકે, બહુ જ મસ્ત કોમ્બિનેશન લાગી રહ્યું છે. અત્યારથી જ જો ઇમેજિનેશન કરું છું કે આ બની જશે પછી કેવું લાગશે. બહુ જ મિક્સ કરીશું જી, કલર નાખી દીધા પછી ખીચું અને જે કલર છે બંનેને મિક્સ કરવાનો છે આપણે. બરાબર રીતે મિક્સ થઈ જવું જોઈએ ને, એટલે આપણી સેવ છે એ સરસ રીતે પડી શકે. આ ગ્રીન કલરનું મિક્સ થઈ રહ્યું છે, ત્યારબાદ આપણે યલો કલરનું છે એ લેશું, એ પણ મિક્સ કરી દઈશું. એક પછી કલરને આપણે મિક્સ કરતો જવાનું છે, કરતું જવાનું છે. બહુ જ મજા આવતી હશે તમને બધી અલગ અલગ વાનગીઓ બધાને શીખવાડીને, અને પણ આનંદ આવે. આપણને શું આવડતું હોય આપણે બીજાને આપીએ તો એનો આનંદ જ કંઈક અલગ હોય છે. આ પણ મિક્સ થઈ ગયું છે. હવે આ સંચાની અંદર મેં તેલ લગાવી લીધેલું છે, તેમાં સૌથી પહેલા આપણે ગ્રીન નાખીશું. ઓકે, પહેલા જે આપણું ગ્રીન ખીચું તૈયાર થઈ ગયું છે એની આપણે સેવ બનાવીશું. ઓકે, એકદમ ઝીણી જે જાળી આવે છે તે લેવાની છે સેવ માટેની, જે રેગ્યુલર આપણે સેવ બનાવતા હોઈએ છીએ. બધા જે ઝીણી જે જાળી હોય એ આપણે આમાં યુઝ કરવાની છે. તો આપણે અંદર મિશ્રણ ભરી દીધું છે, આ બર્ફ છે, બર્ફના પાણીની અંદર આપણે સેવ પાડીશું. ઓ, એકદમ અલગ જ વેરાયટી લાગે છે કે આપણે સેવ હોય કોઈ અને એને આપણે બર્ફની અંદર જો એને પાડતા હોઈએ તો એ કેવું લાગે, અને આ બહુ જ યુનિક સજેશન છે આપણા માટે. તો આપણે બરાબર નિહાળીશું કે આ કેવી રીતે થાય છે અને બરફની અંદર આ સેવ પાડવાની છે, આપણે ભૂલશું નહીં. જો પાયલ જોઈ શકે છે કેવો કલર આવેલો છે, બહુ જ મસ્ત કલર લાગી રહ્યો છે, ગ્રીન કલર. વાવ, બહુ જ મસ્ત લાગી રહ્યો છે. હવે આપણે અલગ કાઢવી પડશે ને, બર્ફની અંદર આપણે મિક્સ કરીશું, આપણે આને બરફ પર નાખી દીધી છે, સેવ પાડી દીધી છે, હવે એ સેવને અલગ કરવાની છે. હા, અલગ એક વાટકાની અંદર આપણે કાઢી લેશું. અલગ આપણે એટલી કરવી પડશે કે આપણે બીજા પણ બે પ્રકારની સેવ હજુ પણ આપણે બનાવવાની છે આની અંદર. તો એટલા માટે ગૃહિણીઓ બરાબર જોજો કે આપણે આ સેવ છે એને એક બીજા બાઉલમાં કાઢી લેવાની છે, અને ત્યાર પછી જે બીજો કલર છે કે જેનો આપણે બનાવેલો છે માવો, તો એ ખીચું આપણે આમાં નાખીશું અને એની સેવ પડશે, ત્યાર પછી આપણે એને બીજા બાઉલમાં કાઢી લઈશું. તો દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો ને કે સોનલબેને આટલી મસ્ત સેવ ગ્રીન કલરની બનાવી છે. તમે લોકો જોઈ શકો છો કે તે બહુ જ મસ્ત લાગી રહી છે. અને હવે વ્હાઇટ કલરની બનાવીશું. ઓકે, આપણે ગ્રીન કલરની સેવ બનાવી લીધી છે, હવે આપણે વ્હાઇટ કલરની સેવ બનાવવા ઉપર જઈ રહ્યા છીએ. પણ સોનલબેન, મને એક વસ્તુ સમજાતી નથી કે આપણે બરફમાં કેવી રીતે આ કેમ નાખીએ છીએ? આપણે બરફમાં નાખવાથી સેવ જામી જશે. ઓકે, બાકી અત્યાર સુધીમાં અમે જેટલી પણ સેવ જોઈએ છે હંમેશા તળવાની જ હોય છે, તો આ એકદમ યુનિક અને અલગ લાગી રહ્યું છે કે આપણે સેવને આની અંદર બરફની અંદર પાડવાની છે. હા, બરફની અંદર નાખવાથી તપકીરનો લોટ એકદમ થીક થઈ જાય છે અને જામી જાય છે, એટલા માટે આપણે સેવ ડાયરેક્ટ બરફની અંદર જ કાઢીશું. હવે વ્હાઇટ આપણું તૈયાર છે મિશ્રણ. ઓકે, તો બસ આપણું સફેદ ખીચું તૈયાર થઈ ગયું છે અને એને આપણે સંચામાં ભરી દીધું છે. હવે પાછી આપણે બીજા કલરની સેવ પાડવા માટે જઈ રહ્યા છીએ. બહુ જ મસ્ત સફેદ કલરની સેવ ખીચામાંથી પડી રહી છે, બહુ જ મસ્ત લાગી રહી છે. કલાઈડી છે પણ આપણે થઈ ગઈ છે, એને પણ આપણે અલગ બાઉલમાં કાઢી લઈશું. કાઢી લઈશું આપણે, કારણ કે હજી ત્રીજા કલરની સેવ આપણે બનાવવાની બાકી છે. તો દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કે ગ્રીન કલર અને વ્હાઇટ કલર એ બંને સેવ બની ગઈ છે. હવે મારો છે આપણે યલો સેવ નો, તો સોનલભાઈ આપણે આને પણ સંચામાં ભરી દઈશું. આને પણ ભરી દઈશું આપણે, જે પીળું ખીચું છે આપણે એને પણ સંચામાં ભરી દઈ અને પછી આપણે એની પણ સેવ પાડવાની છે. તો હવે આપણે યલો કલરની સેવ પણ પાડવાની છે, બરાબર? ગ્રીન અને વ્હાઇટ કલરની સેવ આપણે પાડી દીધી છે, હવે યલો કલરની સેવનો વારો છે. ફાલુદા સેવ બહુ ક્યુટ રીતે પડી રહી છે નીચે. એક વસ્તુ આપણે ભૂલવાની હતી જ્યારે બનાવીએ ત્યારે, કે આ સેવને બરફની અંદર પાડવાની છે આપણે.
યલો કલરની સેવ પણ આપણે સરળમેને પાડી દીધી છે અને આપણે એક અલગ બાઉલમાં કાઢી લઈશું. બહુ જ મસ્ત લાગી રહી છે અને ત્રણેયનું કોમ્બિનેશન પણ એટલું સરસ લાગી રહ્યું છે. મને એમ થાય છે કે આ ફાલુદો જ્યારે બનશે ત્યારે આ કેટલું મસ્ત લાગશે. આ કંઈક યુનિક આઇટમ છે કે જે આપણે ક્યાંય જોઈ ન હોય વધારે પડતી. તો બસ દર્શક મિત્રો, આપણી આ ત્રણ કલરની ત્રણથી સેવ તૈયાર થઈ ગઈ છે. આપણી માટે ગ્રીન કલર, વ્હાઇટ કલર અને સાથે સાથે યલો કલર, આ ત્રણેય સેવ આપણે તૈયાર કરી નાખી છે. પણ એ કેવી રીતે થઈ છે, એની કેવી રીતે રીત છે એ આપણે જણાવશો. સરળ આપણે કેવી રીતે બનાવવાની છે તે એક વખત ગૃહિણીને જણાવી દેશો. તો તમારે પણ બનાવી છે ને ફાલુદા સિંહ, બહુ જ સરળ રીતે બનાવી શકો છો ઘરે પણ. તે માટે સૌથી પહેલાં તો એક બાઉલની અંદર તમારે તપકીરનો લોટ લેવાનો છે. એક વાટકી જો તપકીરનો લોટ હોય તો સામે બે વાટકી પાણી લેવાનું છે. એકદમ મિક્સ કર્યા બાદ પેનની અંદર એ મિશ્રણ નાખવાનું છે. સતત હલાવતા રહેવાનું છે. 10-15 મિનિટ માટે એકદમ ધીમા તાપે સતત હલાવતા રહેવાનું છે. ત્યારબાદ આ મિશ્રણના ત્રણ ભાગ કરવાના છે. એક વ્હાઇટ કલર, બીજો પીળો કલર નાખવા માટે અને ત્રીજો ગ્રીન કલર. ત્યારબાદ સંચાની અંદર તેલ લગાવી બાઉલની અંદર બર્ફ લેવાનું છે. ત્યારબાદ તેની અંદર સંચીથી સેવ પાડવાની છે. આવી જ રીતે તૈયાર થઈ જશે ફાલુદા સેવ. આ ફાલુદા સેવનો તમે શું ઉપયોગ કરી શકો છો? આ ફાલુદા સેવ તમે કુલ્ફી તરીકે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ ફાલુદા ડ્રિંક છે તેની અંદર નાખી શકો છો. આવી જ રીતે તમે આ ફાલુદા સેવનો ઘણી જગ્યાએ તમારી રીતે યુઝ કરી શકો. તો દર્શક મિત્રો, તમે જોયું ને, સોનલબેને આપણને આખી રીત ફરીથી એકવાર કહી દીધી છે અને ત્રણેય કલરની સેવ આપણી પાસે બની ગઈ છે. અને આ સેવનો ઉપયોગ તમે કઈ કઈ જગ્યાએ કરી શકો છો એમ પણ તમને સોનલબેને કહી દીધું છે. છતાં પણ હું તમારી પાસે રિપીટ કરું છું કે આવે તમે ફાલુદા કુલ્ફી અને સાથે સાથે ફાલુદા જે કોલ્ડ્રિંક આવે છે એમાં તમે આ સેવનો યુઝ કરી શકો છો. તો આટલી સરસ વાનગી આપણને સોનલબેને શીખવાડી છે તો તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે જે ફાલુદા બનાવવા માટેનું જે બેઝિક હતું એ અમને શીખવાડી દીધું છે. તો હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. હું પણ પાયલ તારો અને આપણી ગૃહિણીનો અને દેશી રસોઈસોની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમારો ખૂબ ખૂબ આભાર. તો જોયું ને દર્શક મિત્રો, તમને મજા આવી કે નહીં? મને તો બહુ જ મજા આવી છે સોનલબેનની સાથે રહીને, સોનલબેનના રસોડે આવીને અને સાથે સાથે એમની ટેસ્ટી ફાલુદા સેવ ચાખીને અને એનો ટેસ્ટ લઈને. તો શું તમે રહી ગયા હોય બાકી અને તમે ઈચ્છતા હોવ કે અમે પણ આવીએ તમારા રસોડે તમારી અવનવી વાનગીઓ અને મારી વાતોની સાથે સાથે? હું પહોંચી જઈશ તમારા રસોડે. અમારી દેશી રસોઈની ટીમ પહોંચશે તમારા રસોડે. તો તમે એવું ઈચ્છતા હોય તો અહીં નીચે એક સ્ક્રોલ જઈ રહી છે, જેમાં એક નંબર આપેલો છે. એ નંબર તમે વાતે ડાયલ કરો અને સાથે તમારું નામ, તમારું એડ્રેસ અને તમે જે રેસીપી કે જે વાનગી બનાવવાના છો એની બધી જ વસ્તુઓ તમે મોકલી આપો અમને અમારા કોલ પર અને અમે પહોંચી જઈશું દેશી રસોઈની ટીમ આપના ઘરે. તો આવજો. બાય બાય.